તમે રેડી શું નામ તમારું? મારું નામ કુંજલ બ્રજેશભાઈ વ્યાસ છે. હું પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજીની નડિયાદ ખાતે આવેલી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનો છાત્ર છું. અમે લોકો અમદાવાદ ખાતે છારોડી એસજીબીપી ગુરુકુળમાં રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યાં અમે અલગ અલગ સ્પર્ધાઓમાં નંબર પ્રાપ્ત કર્યો છે, ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હવે હું ઓલ ઇન્ડિયા લેવલે જેમનો પ્રથમ ક્રમાંક આવ્યા છે તે લોકો જઈશું અને ત્યાં જઈને ગુજરાતનું અને અમારી પાઠશાળાનું નેતૃત્વ કરીશું. શું નામ તમારું? ના હોદ્દો. મારું નામ ડોક્ટર અમૃતલાલ ભોગાઈ હતા. હું બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રધાન આચાર્ય છું. આજે વિદ્યાર્થીઓ મેડલ લઈને આવ્યા છે, હવે ક્યાં જવાના છે, શું કહેશો? તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સ્તરીય સંસ્કૃત સ્પર્ધાઓનું આયોજન થયું હતું. એમાં બધી 28 પ્રકારની સ્પર્ધાઓ થાય છે, જેમાં અમારે ત્યાંથી 4 વિદ્યાર્થીઓ એક સુવર્ણ પદક, એક રજત પદક અને 2 કાંસ્ય પદક જીતી 4 નંબર મેળવીને આવ્યા છે. જેમાંથી સુવર્ણ પદક વિજેતા છે એ રાષ્ટ્ર સ્તરે અગરતલા જશે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. એમાં એક શલાકા સ્પર્ધા છે, એમાં 2 છાત્રો નંબર લાવ્યા છે. આ સ્પર્ધા ખૂબ જ કઠિન હોય છે અને પ્રાચીન સમયમાં જેમ બધું જ વિદ્યા કંઠસ્થ કરતા એ રીતે બધા જ ગ્રંથો કંઠસ્થ કરી અને નિર્ણાયકો ખૂબ બારીકીથી પૂછે છે, જેની અંદર છોકરાઓ વિજેતા થયા છે અને આપણી સંસ્કૃતની પરંપરા અને ધરોહરનું રક્ષણ કર્યું છે એ બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. આશીર્વાદમાં 3 વસ્તુ હંમેશા દરેકની અપેક્ષા હોય, આયુષ્ય હોય, આરોગ્ય અને ઐશ્વર્ય. તો આ 3 વસ્તુ આપીએ આપણે, આયુષ્યમ સુચિરમ જનહિતકરમ દયાદ ઉમાશંકર. ભગવાન પાર્વતી પરમેશ્વર આ બધાને જનહિતકરમ, લોકના હિતના કામ કરી શકે એવું લાંબુ આયુષ્ય આપે. આયુષ્ય હોય પણ આરોગ્ય વગરના કામ, તો આરોગ્યમ ભાસ્કરાદિચ્છેદ, આરોગ્ય સૂર્યનારાયણ આપે. તો આરોગ્યમ સતતમ દદાવતુ સવિતા, ભગવાન સવિતા સૂર્યનારાયણ એમના આયુષ્ય પર્યંત એમના આરોગ્યની રક્ષા કરે. આયુષ્ય આરોગ્ય પણ અર્થયુગ છે, ખિસ્સામાં તાકાત ના હોય તો જીવન જીવી શકાય નહીં. તો ઐશ્વર્યમ વિપુલમ રમા ભગવતી ભગવતી જગદંબા મહાલક્ષ્મી એમને ખાવું ઐશ્વર્ય આપે. અને અંતે પૂર્ણ સંતો મનોરથા, એના મનની બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે.